તારીખ 28/6/2000 ખેરાલુનું બાલ સંસ્કાર કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાડાએ કરેલું પ્રવચન કેસેટ નંબર 255. નમઃ સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ચૌધરી સમાજના વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ એવા ભાઈ શ્રી નાથુભાઈ દેસાઈ, વંદનીય મોરારીદાસજી મહારાજ શ્રી, બેન શ્રી રમીલાબેન, ભાઈ શ્રી કેશુભાઈ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, 5 શબ્દો યાદ રાખજો. ધર્મ, અધ્યાત્મ, સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કાર. સૌથી પાયાનો જે શબ્દ છે એ ધર્મ છે. જેમ જેમ તમારા જીવનમાં ધર્મનું આચરણ થતું જાય એમ એમ તમે સુખી થતા જાઓ. ભારતમાં ધર્મ બહુ ઓછો છે. તમે કદાચ માનશો નહીં મારી વાતને, પણ ખરેખર જો ધર્મને તમે જોવા નીકળો તો ભારતમાં તમને એ ઓછામાં ઓછો મળશે. વધુમાં વધુ શું છે? વધુમાં વધુ સાંપ્રદાયિકતા છે. સંપ્રદાય અલગ વસ્તુ છે, ધર્મ અલગ વસ્તુ છે. ધર્મ પાળનારો બહુ નાનો વર્ગ છે, સંપ્રદાયોને પાળનારા બહુ મોટો વર્ગ છે. સંપ્રદાયો છે એ માણસને નેરો માઇન્ડ બનાવે છે, એનું મગજ નાનું બનાવે છે. ઉર્દુમાં એને ફિરકા પરસ્ત કહે છે, ફિરકા પરસ્ત. એક નાની નળીમાં જે જોયા કરે, તમારી ચર્ચા નથી કરવી. પણ તમારા જીવનમાં ધર્મનું આચરણ જો થતું હશે તો એનું એક સીધું પરિણામ છે, એમાં અધ્યાત્મ પ્રગટ થશે. ધર્મમાંથી અધ્યાત્મ પ્રગટે. અધ્યાત્મ એટલે આત્માની શક્તિ, રૂહાની શક્તિ. તમારા અંદર આત્મા બેઠો છે, પરમાત્મા બેઠો છે, એની એક શક્તિ છે. અને એ શક્તિ જેમ જેમ પ્રગટવા લાગે આંખ મીચીને તમે કહી શકો કે આ માણસ ધર્મનું આચરણ કરે છે. પણ જો અધ્યાત્મ ન પ્રગટે, તમે ગમે એટલા મંદિરોના આંટા મારો, ટીલા ટપકા કરો, ગમે એટલી વિધિઓ કરો, ગમે એટલા કર્મકાંડ કરો, તમે ધર્મને સમજી શક્યા નથી. એક બીજો મુદ્દો યાદ રાખજો, ધર્મને પાળવા કરતાં અધર્મથી બચવાની પ્રક્રિયા બહુ મોટી છે. તમે અધર્મથી બચો, ધર્મનું આપોઆપ પાલન થયા કરશે. માત્ર અધર્મથી બચો એટલે આપણે ત્યાં ધર્મને સમજાવવા કરતા અધર્મને સમજાવવા ઉપર વધારે ભાર મૂક્યો છે. માં છે એ બાળકને શું કરવું
એ સમજાવવા કરતા શું ન કરવું એ વધારે સમજાવે છે. આવું ના થાય હો બેટા, આવું ના કરાય હો, આવું ના કરાય. જેમ જેમ તમે અધર્મથી બચો એમ એમ આપોઆપ ધર્મનું પાલન થયા કરવાનું. ધર્મ તમારો સ્વભાવ છે, ધર્મ તમારા અંદર પરમેશ્વરે મૂકેલો જ છે, પણ પેલો અધર્મ એ ધર્મને દબાવી દે છે. દારૂ છે, દારૂ તો પાણી જેવી વસ્તુ છે. મને એક માણસે કહ્યું, લંડનમાં બેઠેલા 5 વાગ્યા સાંજના, ત્યાં દિવસ બહુ વહેલો આથમી જાય, એટલે 2 જણા ઉભા થયા. મને કે મહારાજ તમારું ચાલુ રાખો, અમે જરા સંધ્યા કરીને આવીએ છીએ. એટલે સંધ્યા કરવા, મેં કહ્યું સંધ્યા કરવા તો હું એ આવું. મને કે ના તમારું કામ નહીં એમ. પછી એમના ગયા પછી કોઈએ કહ્યું કે એ મહારાજ એ તો પબમાં ગયા, પબ એટલે પીઠું, એ તો પીઠામાં ગયા. એક માણસે મને પૂછ્યું કે પાણીમાં શું પાપ લાગે એમ, કે પાણી છે એમાં પાપ, પાપનો ક્યાં પ્રશ્ન છે. પાપ તો કોઈને કોઈને દુઃખ દઈએ તો પાપ લાગે, કોઈને સતાવીએ તો પાપ લાગે, આ તો પાણી છે. એટલે મેં કહ્યું એ પાણી છે એ વાત સાચી છે, પણ એ મગજ બગાડે છે, અને મગજ બગડ્યા પછી માણસ પાપ કરતો હોય છે. જ્યાં સુધી માણસનું મગજ ન બગડે ત્યાં સુધી એ પાપ નથી કરતો હતો, પહેલા એનું મગજ બગડે છે. અને જેનાથી મગજ બગડે એ પાપ છે. કારણ કે વાત તો સાચી. દ્વારકાના યાદવો ક્ષત્રિયો હતા, રાજવીઓ હતા, દારૂની લતે એવા ચડી ગયા, એવા ચડી ગયા અને એવા મગજ બગડ્યા, આખી સોનાની દ્વારકાનો નાશ કરી નાખ્યો. એટલે અધર્મથી બચો, ધર્મ તો આપોઆપ તમારા જીવનમાં પાલન થશે જ. અધર્મથી બચો. અધર્મથી કોણ બચાવે, અધર્મથી કેવી રીતે બચાવી શકાય, ધ્યાન દો. ધર્મોએ પોતપોતાના અલગ શબ્દો વાપર્યા છે, વાત એકની એક જ છે. મુસલમાન કહે છે કે તું શૈતાનથી બચ, તો ખુદા તારી પાસે જ છે. આપણે કહીએ છીએ કે તું અધર્મથી બચ, તો ધર્મ તારી પાસે જ છે, વાત એકની એક જ છે. એટલે એક ધર્મ છે, એમાંથી અધ્યાત્મ પ્રગટતું હોય છે, આપોઆપ પ્રગટે. જેમ હમણાં કહ્યું છોડમાંથી ફૂલ પ્રગટ્યું, એવી રીતે ધર્મમાંથી અધ્યાત્મ પ્રગટે. તમે નાતો કહીને શું સમજો છો, વૃદ્ધ પુરુષ સમજો છો, જૂના માણસ સમજો છો? આ માણસે અધર્મનું કેટલું આચરણ કર્યું, આખી જિંદગી તમે જો એના સાક્ષી હો તો તમે કહી શકો કે ના એમણે કોઈ દિવસ જીવનમાં અધર્મ કર્યો. જો ધર્મ કર્યો છે તેમના જીવનમાં આપોઆપ અધ્યાત્મ પ્રગટે. તમે એમ માનો છો કે અમારા જેવા બધા માળાઓ પહેરી પહેરીને આવી જાય ને ઉઘરાણા કરે એટલે આધ્યાત્મિક થઈ જાય એમ સમજો છો? જમાતો આવે, ટીપિયા ખખડાવે, તુંબા ફોડે, માથા ફોડે એટલે બધા અધ્યાત્મ થઈ ગયા એમ સમજો છો? અરે અધ્યાત્મ તો ખેરાલુમાં બેઠું છે, તમારા ઘરમાં બેઠું છે. જો તમારી આંખો હોય તો તમે જોઈ શકો છો. અને એની નિશાની બતાવી છે, કોઈ વ્યક્તિમાંથી જ્યારે આધ્યાત્મિકતાનું પ્રગટ થવા લાગે તો એની પહેલી નિશાની છે નફરત કેટલી ઓછી થઈ. બસ આ એની પહેલી નિશાની છે, એને નફરત કેટલી ઓછી થઈ, કેટલા લોકો પ્રત્યે એને નફરત છે. આપણા સ્વભાવમાં ગમો અને અણગમો, આ માણસ મને ગમે છે, આ નથી ગમતો, આ વસ્તુ ગમે છે, આ નથી ગમતી. જ્યાં તમારું અધ્યાત્મ પ્રગટ થયું નહીં
કે પછી બધું ગમે છે, બધું એની જગ્યાએ બરાબર છે. આ પિલ્લરની જગ્યાએ પિલ્લર બરાબર છે, બીમની જગ્યાએ બીમ બરાબર છે, છતની જગ્યાએ છત બરાબર છે, પંખાની જગ્યાએ પંખો બરાબર છે, દીવાની જગ્યાએ દીવો બરાબર છે. વિવેકાનંદે કહ્યું છે તમારા ઘરમાં એક ગોખલામાં ભગવાન છે, એની ભગવાનની જેટલી મહત્તા છે એટલી જ મહત્તા ઝાડુની છે. એ આખા ઘરને ચોખ્ખું રાખે છે, એ ઝાડુની પણ એટલી જ મહત્તા છે. અને આ કારણે હિન્દુ ધર્મ બધામાં ભગવાન જોવે છે, ઝાડુમાંય ભગવાન છે. પણ વિવેકાનંદે કહ્યું છે કે ઝાડુમાંય ભગવાન છે ને એની પણ એટલી જ મહત્તા છે. એનો અર્થ એવો ન કરતા કે પેલા ફોટાને લઈ જઈને ઝાડુની જગ્યાએ મૂકી દો, ઝાડુને લઈ જઈને ગોખલા મૂકી દો, એવો અર્થ ના કરતા. એની જગ્યાએ છે એટલે મહાન, એની જગ્યાએ છે એટલે મહાન. જો એની જગ્યા છોડી દેશે તો એની મહત્તા ખતમ થઈ જશે. ખેડૂતની જગ્યાએ ખેડૂત મહાન છે, વ્યાપારીની જગ્યાએ વ્યાપારી મહાન છે, શિક્ષકની જગ્યાએ શિક્ષક મહાન છે, વિદ્યાર્થીની જગ્યાએ વિદ્યાર્થી મહાન છે. દરેકની જગ્યા હોય છે. જ્યારે માણસમાં અધ્યાત્મ પ્રગટે એટલે એની પહેલી નિશાની છે એની નફરત ઓછી થવા લાગે. નફરત ઓછી થાય તો શું પ્રગટે તમે કલ્પના કરી શકો છો? નફરત ઓછી થાય તો પ્રેમ પ્રગટે, મોહબ્બત પ્રેમ પ્રગટે. લાંબા હાથ કરીને બધાને મળે નહીં, એ પેલું ગીત છે ને, જ્યોત છે જ્યોત જલાતે ચલો, એવું કઈ છે ને, પ્રેમ કી ગંગા બહાતે ચલો. અરે જ્ઞાનેશ્વરનું ગીત છે, જ્ઞાનેશ્વર મહારાજ. કોનાથી નફરત કરશું, કોનાથી ઘૃણા કરશું? મોગલોની સાથે ગુરુ ગોવિંદસિંહનું યુદ્ધ ચાલે, યુદ્ધ તો તમે જોયું ના હોય, તમને કલ્પના ના હોય. આજે તો ઘણી સારી સગવડો થઈ ગઈ. એ જમાનામાં જ્યારે યુદ્ધ ચાલે તો માણસ તરસે મરી જતા હોય, ઘવાયેલા માણસો પડ્યા હોય, હાથ કપાઈ ગયો હોય, આંખ કપાઈ ગઈ હોય, માંસના લોચા નીકળી પડ્યા હોય, આંતરડા બહાર નીકળી પડ્યા હોય, પાણી 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 કરતો હોય અને ઉપર સૂર્ય તપતો હોય, લાય લાય ધરતી હોય. યોદ્ધા થવું કોઈ સરળ વાત નથી, સિપાહી થવું સરળ કામ નથી. એવા ટાઈમે મશક લઈને પાણી પીવડાવનારો શીખ બધાને પાણી પીવડાવે. પેલા મશકો હતી ચામડાની હોય, એની બનાવે ને એમાંથી બધાને પાણી પીવડાવે. હું તમને ખાસ ભલામણ કરું છું, તમે કોઈને જમાડી ના શકો તો કઈ નહીં, ઓછામાં ઓછું પાણી તો પીવડાવજો. અને પાણી ના પીવડાવો તો કઈ નહીં, પણ પછી મરેલા ડોહાને પાણી ના નાખશો. એ જીવતો હોય ત્યારે તો એને પાણી પીવડાવો. ઔરંગઝેબને, ઔરંગઝેબે જયારે શાહજહાને કેદ કર્યો, તમે તાજમહાલ જોવા જાઓ તો જજો, આગ્રામાં આ બાજુ મોટો આલિશાન ભવ્ય તાજમહાલ છે, એની સામે જ ઔરંગઝેબે એના સગા બાપને કેદ કરેલો અને બારીમાંથી બેઠો બેઠો તાજમહાલ જોયા કરે. શાહજહાં એક બહુ સુંદર શબ્દ લખ્યો છે કે ઔરંગઝેબ જેને તું કાફર કહે છે એ હિન્દુઓ પાસેથી શીખ, એ મરેલા બાપને પાણી આપે છે. આપણે તર્પણ કરીએ છીએ અને તું જીવતા બાપને પાણી વિના મારી રહ્યો છે, તું જીવતા બાપને વગર પાણીએ મારી રહ્યો છે, તું આમના પાસેથી શીખ. એટલે આ શીખ છે જયારે મશક લઈને બધાને પાણી પીવડાવે ત્યારે એક એક ટીપું પાણી કેટલું કિંમતી હોય. તો કોઈ મોગલ સૈનિક પડ્યો હોય એ પાણી 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 કરતો હોય એને પીવડાવે,
શીખો નહીં પીવડાવે, ને મોગલો નહીં પીવડાવે. કેટલાક શીખોથી આ જોયું ના ગયું, એમણે જઈને ફરિયાદ કરી કે આ પાણી બગાડે છે, દુશ્મનોને પીવડાવે છે, મોગલોને પીવડાવે છે. ગુરુ ગોવિંદસિંહ એને બોલાયું. આજે શીખ હતો એનું નામ ભાઈ કનૈયા, એનું નામ કનૈયા. ભાઈ કનૈયા, તું પાણી પીવડાવતા પીવડાવતા દુશ્મનોને પાણી પીવડાવે છે? એને કહ્યું, હા ગુરુ મહારાજ, હું એમને પાણી પીવડાવું છું. તો તું પાણી બગાડે છે, આપણા માણસોને પાણી પીવડાવવું જોઈએ? એને કહ્યું, તમે જ કહ્યું તું, મરતા માણસ સાથે ભેદ ન કરો, મરદાની સાથે ભેદ ન કરો. જે માણસ ભગવાનના દરબારમાં જવાના આવે શ્વાસ ગણી રહ્યો છે, એની સાથે દુશ્મનાવટ ના હોય. એનું તમે આ બાજુ લડ્યા, પેલો પેલી બાજુ લડ્યા, સૌ પોતપોતાની રીતે લડ્યા, પોતાની ડ્યુટી બજાવી, અને હવે એ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. મને એમાં બધી જગ્યાએ ગુરુના જ બંદા દેખાય છે, કોઈ ભેદ દેખાતો નથી. ગુરુ ગોવિંદસિંહ ઉભા થયા, એને છાતીએ લગાવી દીધો અને કહ્યું, મારો ઉપદેશ તું જ સમજી શક્યો છે, આ બધા નથી સમજી શક્યા, તું જ સમજી શક્યો છે. અધ્યાત્મનો અર્થ થાય છે એની જે નફરત છે, એ નફરત ઓછી થઈ જાય, ખલાસ થઈ જાય. ભગવદ્ ગીતામાં વાંચજો, સમા શત્રુ ચ મિત્રે ચ તથા માનાપમાનયો હો. એ અર્જુન, જે શત્રુ અને મિત્ર બેયમાં સંભાવ રાખે, જે માન અને અપમાનમાં સંભાવ રાખે, એ મારો ભક્ત છે, એને જ હું ભક્ત માનું છું. તમારામાં જેમ જેમ અધ્યાત્મ પ્રગટતું થાય, પડોશી સાથે કેટલી નફરત કરી, પેલા સાથે કેટલી નફરત કરી. એક બીજો મુદ્દો યાદ રાખજો, સૌથી વધુ ઘૃણા કોણ કરતું હોય છે? જે લોકો વધુ સાંપ્રદાયિક હોય છે. વાતને સમજજો, દિવસમાં 3 વાર નાય છે, કે નહીં નાનારા ઉપર ઘૃણા કરતો હોય છે, નાતો નથી નાતો નથી નાતો નથી. અરે આ ડુંગળી ખાય છે, આ લસણ ખાય છે, પણ તું લાંચ ખાય છે એ કેવું? તું વ્યાજ ખાય છે એ કેવું? જ્યાં માણસના અંદર એવું આવે કે હું સારો છું હું સારો છું, ઘૃણા આવવા. એટલે ભક્તિ માર્ગમાં કહ્યું છે, સૌથી નીચા બનો, સૌથી હલકા બનો, હું કશું જ નથી, જે કંઈ છે ભગવાન છે. તળાવનો પથરો સારો કે કોઈને ધોવા કામ આવતો હશે, હું તો કોઈના કશા કામમાં આવતો નથી. તમારે બધી લાંબી ચર્ચા નથી કરી. માણસમાં અધ્યાત્મ પ્રગટે એની આ નિશાની છે. પણ અધ્યાત્મ એક ફાટો થયો, ધર્મનું પાલન કરવું તો કેવી રીતે કરવું? માત્ર બુદ્ધિના જોરે કદી ધર્મનું પાલન ના થઈ શકે, બુદ્ધિના જોરે વ્યાપાર થઈ શકે, બુદ્ધિના જોરે અમલદારી થઈ શકે, બુદ્ધિના જોરે દુનિયાના વ્યવહાર થઈ શકે. ધર્મનું પાલન માત્ર બુદ્ધિના જોરે ના થઈ શકે. કારણ શું છે ખબર છે? બુદ્ધિ હંમેશા ગમતું જોખતી હોય છે, એને જે ગમતું હોય ને એ તરફ એ જોખે. માનો કે એને દારૂ પીવો હોય તો એને એવું જોખે કે ના ના એમાં કઈ નહીં, એમાં કશું નહીં. અને પેલાય પીતા હતા ને પેલાય પીતા હતા ને પેલા, અરે ભલ ભલા પીવે છે. બુદ્ધિનું કામ જ એ છે, એને જે ગમતું હોય એ જોખે. તારે ગમતું ના જોખે અને લપસણી જગ્યા હોય ત્યાં પણ જે અડગ થઈને ઉભું રહે એને સંસ્કૃતિ કહેવાય, એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ શબ્દને સમજજો, કૃતિના આગળ સમ ઉપસર્ગ મૂકો એટલે સંસ્કૃતિ થઈ જાય. આપણે કામ કરીએ છીએ, આખી દુનિયા કામ કરે છે, એ બધા જે સવારથી સાંજ સુધી થનારા જે કામો છે, એમાં જે સારા 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 કામો છે,
એ સારા સારા કામોને જમા કરો. એ જમા કરેલો જે કામો છે એનું નામ સંસ્કૃતિ, જેને પરંપરામાં ઉતારો, એને આખા સમાજમાં ઉતારો, એને આખા આખા દેશમાં ઉતારો, એનું નામ સંસ્કૃતિ છે. તમે સવારથી ઉઠ્યા, બીડી પીધી, ગાળો બોલ્યા, એ સંસ્કૃતિ નથી. પણ તમે મુઠ્ઠી ભરીને દાણા ચકલાને નાખ્યા, કબૂતરને નાખ્યા, તમારા છોકરાએ જોયા, તમારા ઘરના માણસોએ જોયા, એ દાણા નાખવાનું જે છે એ ભેગું કર્યું, એમાંથી ગામમાં એક પ્રભાત ફેરી તૈયાર થઈ, વાટકો વાટકો પ્યાલો પ્યાલો દાણા નાખ્યા, એ બધા જ એની ચબૂતરામાં તમે જઈને નાખ્યા, આ સંસ્કૃતિ છે, આ પરંપરામાં ઉતારવા જેવી વસ્તુ છે. માણસ ખાય પીવે મોજ મજા આનંદ કરે, અને આ પશુ પક્ષીઓનો કોઈ વિચાર નહીં કરવાનો. એટલે ભગવાને કહ્યું તું પશુ પક્ષીઓનો વિચાર કર. એટલે આપણે પાંચ ગ્રાસ કાઢીએ છીએ, એક કૂતરા માટે, એક ગાય માટે, અતિથિ માટે, ફલાણા માટે, ફલાણા માટે. તો વિચાર કર, મેં તને મોટો બનાવ્યો છે, આખી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો તું છે. અને મોટો એને કહેવાય જે નાનાની દેખરેખ રાખે, એને મોટો કહેવાય. મોટાનો અર્થ રૂવાબ કરે એટલે મોટો નહીં, જે ઘરના નાના માણસો હોય એ નાના માણસોની જે કાળજી રાખે એને મોટો કહેવાય. અત્યારે ખેતરમાં કશું નથી, આ ચકલા શું ખાશે, આ કબૂતર શું ખાશે, ખેતરમાં કોઈ દાણો નથી, કોઈ જગ્યાએ ફળ નથી, માટે તું કંઈ ચપટી ભરીને નાખ, આ કૂતરા શું ખાશે, એ આખી રાત તારી ચોકી કરે છે, તારું રક્ષણ કરે છે, તો એક ટુકડો એને નાખ, ટુકડામાંથી ટુકડો નાખ. અને મારી વાત ઉપર વિશ્વાસ કરજો, જે નાખનારા ઘર છે એમાં અને જે નથી નાખનારા ઘર એ બેયનો ભેદ જોજો. તમે ખેરાલુમાં ફરીને જોવું હોય તો જોઈ જજો, જેના ઘેરથી કોઈ અતિથિને મહારાજ આવ્યા તો ભાઈ આપો, કોઈ ફકીર આવ્યો, કોઈ સાધુ આવ્યો, ટુકડો આપો, કૂતરાને નાખો, ફલાણાને નાખો, જે નાખનારા ઘર છે એને જોજો. અને હરામ જો કોઈને કોઈ દાડો ટુકડો નાખવાનો હોય એનું ઘર જોજો, બેમાં કેટલું અંતર. પેલું ઘર તમને લીલું લાગશે, ઝોંપડું હશે તો એ લીલું લાગશે, કાલ 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 કરતું દેખાશે. અને પેલો આલિશાન બંગલો હશે ને સ્મશાન જેવો લાગશે. નીતિકારે લખી છે સ્મશાન તુલ્યાની ગેહાની તાની, એમના ઘર તો સ્મશાન જેવા છે. હા, બંગલો છે, બાકી અંદર સ્મશાન છે. એટલે જે સારી સારી કૃતિઓ છે, જે તમારા સારા સારા આચરણો છે, એ આચરણોને જમા કરો, ભેગા કરો, અને પરંપરામાં ઉતર્યા કરે એ ઉતારવાની જે પદ્ધતિ એનું નામ છે સંસ્કૃતિ. તો સારું સારું શું છે, આપણા ત્યાં એક ખાસ વાત લખી છે, તમારા ઘરમાં પત્ની હોય પણ તમારો એક શબ્દ ના માનતી હોય તો ઘર કેવું લાગે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી, દુર્ગા સપ્તસતીમાં લખ્યું, હે માં મને એવી પત્ની આપ જે મારા મારા વાક્યને મારા શબ્દનું તરત જ પાલન કરે. અને ચાણક્ય લખ્યું છે, વૃત્યશ્ચોત્તરદાયક સસર્પેચ ગૃહે વાસો મૃત્યુ રેવન સંશય, જેના નોકર ચાકરો જ્યારે જુઓ ત્યારે સામો જવાબ આપતા હોય, અને સર્પના ઘરમાં એ રહેતો હોય એના ઘરમાં સર્પ મૃત્યુ રહેવાનો સંશય, આ માણસ મરવાનો છે. આજ્ઞાકારી પત્ની હોય. કબીરને કોઈએ પૂછ્યું કે મહારાજ તમે તો સંસારી માણસ છો તો ભગવાનનું ભજન કેવી રીતે કરો છો, અને સંસાર તો ઉપાધિ છે, ત્રાસ છે, તો તમને સંસારમાં અધ્યાત્મનું ભાન કેવી રીતે થાય. કબીરે કહ્યું કાલ બપોરે આવજો, હું તમને જવાબ આપીશ. તમને ખબર હશે કે કબીર છે ને એ વણકર હતા, એટલે કપડાં વણવાનું કામ કરતા. અને બીજો મુદ્દો યાદ રાખજો, જે પોતાનો રોટલો ખાય
પોતાનો પોતાનો જે રોટલો ખાય એમાં જ ભગવાન પ્રગટ થાય, એને જ ભગવાન મળે. સારકા રોટલી થી ભગવાન ના મળે એટલે અમને મળતા નથી, અમે બધા રખડ્યા કરીએ છીએ. અમે ભગવાનને નથી ખોળતા, રોટલાને ખોળીએ છીએ. આજ કિસકે યહાં ભોજન હૈ, ક્યાં બનેગા, ક્યાં બનેગા. દૂધપાક બના દેના, થોડા માલપુઆ બના દેના. હવે આને ભગવાન મળતો હશે એમ તમે માનો છો? આ રોટલા ખોળવા નીકળેલા છે. પેલો પોતાનો રોટલો ખાય છે, લુખ્ખો તો લુખ્ખો જેવો હોય એવો, પણ પોતાનો ખાય છે. અને એક વાર તમારા મનમાં મક્કમતા આવી જાય તો હું મારો રોટલો ખાઈશ, ભલે એ લુખ્ખો હોય. અરે એનો એટલો સ્વાદ આવશે, એટલો સ્વાદ આવશે. મારે હરામનો નથી ખાવો, મારે મફતનો નથી ખાવો, મારે કોઈનો નથી ખાવો, મારે પોતાનો રોટલો. તમે જુઓ એમાં કેટલી શક્તિ આવે છે. એટલે કબીર નિર્ભય થઈને બોલી શક્યા. બીજા દિવસે પેલા સજ્જન જે મળવા આવ્યા, બપોરે કપડાનો વીણવાનો પેલી શાળ ચલાવે, બેસો. થોડીક વાર થઈને કબીરે બૂમ પાડી એની પત્નીને, સાંભળે છે કે શું? આ તાર તૂટ્યો છે ને મને દેખાતો નથી, ફાનસ કરીને લાવજે જરા. એ પેલી ફટ દઈને ફાનસ કરી, દીવો કરી અને લાવી. આમ ધારણ તારને જોયો, સમજાવ. પેલા એ કહ્યું, હું કલાકથી બેઠો છું, તમે મને જવાબ આપવા બોલાવ્યો તો જવાબ તો આપતા નથી. એણે કહ્યું, જવાબ અપાઈ ગયો, જવાબ લેતા આવડવો જોઈએ. બધાને જવાબ કરતા ના આવડે ને બધાને જવાબ લેતા ના આવડે. શું જવાબ આપ્યો? તો જોયું નહીં. મારી પત્નીએ દલીલ ના કરી કે આ ખરા બપોરે ભારતા નથી, બેતાલાના ચશ્મા આવ્યા છે, એવી દલીલ ના કરી અને તરત જ ફાનસ લાઈને મૂકી દીધી. જેના ઘરમાં આવી પત્ની હોય એને ઘરમાં ભગવાન મળે, એને ભગવાન ખોળવા હિમાલયના જવું પડે. હિમાલય તો કોને જવું પડે? જેને પેલી લોહી પીનારી મળી હોય ને બિચારા હાશ, ભગવાન છૂટો આમાંથી, હવે આમાંથી બચો ને નાસો, અહીંથી ભાગો અહીંથી. કે હિમાલયમાં બીજું કઈ નહીં તો લોહી તો કોઈ નહીં પીવે, એને હિમાલય જવાની જરૂર. આને હિમાલય જવાની જરૂર. આ સંસ્કૃતિ છે. કોણે એને આ બધું શીખવાડ્યું? અને જેણે શીખવાડ્યું એને એને ધન્ય કરી નાખ્યું. કસ્તુરબા ધન્ય થઈ ગયા. જો લડી લડી લડીને ગાંધીજીનું લોહી પીધું હોય તો કસ્તુરબાનું નામ ના હોય. આ સંસ્કૃતિ માં શીખવાડે છે. એમ હમણાં રમીલાબેને બહુ સરસ વાત કહી, શિક્ષણ સ્કૂલમાં મળે તો સંસ્કાર માના ખોળામાં મળે. અને માં છે એને નકાર શીખવાડે છે, આવું ના થાય બેટા. કારણ કે છોકરું નકાર વધારે કરતું હોય, ગમે ત્યાં પેશાબ કરી દે, ગમે ત્યાં થૂંકે, ગમે તો ગમે તેની વસ્તુ ઉપાડી લાવે, આવું ના થાય. કેમ ના થાય? પાપ લાગે, પાપ લાગે. હવે છોકરાને બીજી ખબર નથી પણ એટલી ખબર છે, પાપ લાગે. આ જે સંસ્કાર છે એમાંથી એ પાપ ભીનું બને. એવું કહેવાય છે કે નરસિંહ મહેતાના ત્યાં ચોર બેઠા, પશુ લેવાનું હોય તો આ ચોરે ઘણી વાર ભૂલ કરી દે, કોઈ કોઈ વાર ચોર પણ ભૂલ કરી બેસે. અને નરસિંહ મહેતાનો જે દીકરો હતો શામળસા, એ શામળસાને પકડી લઈ ગયા. બીજું તો કઈ મળ્યું નહીં, છોકરાને લઈ ગયા. અને છોકરાને કહ્યું, તું અમારે અંબાડી જ આવે. હવે પહેલા દિવસે કોઈના ત્યાં બંગલામાં ચોરી કરવા ગયા તો પેલા છોકરાની ચોરીમાં અંદર પેસાડ્યો. એ બધા જેના હાથમાં જે આવ્યું એ, આ છોકરો છે એક વસ્તુ લે અને તરત જ એના સંસ્કાર કામ કરે કે આ ના લેવાય, આ ના લેવાય, તરત પાછી મૂકી દે. આ ના લેવાય, આ ના લેવાય, આ ના લેવાય, લઈ લઈને પાછી મૂકી દે. એમ કરતા 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 ફરતા ફરતા એક જગ્યાએ આવ્યો, નાના સરખું મંદિર બંગલામાં, અને ત્યાં એક ઢોલકું વગાડેલું. તે ઢોલકું લઈને ધબ 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 વગાડવા બેસી ગયો. બધા જાગી ગયા, જાગી ગયા એટલે બધા ચોર ભાગી ગયા. પકડી, અરે ચોર ચોર ચોર, અને આ તો વગાડતો રહ્યો. એને પકડીને ચીપ્યો. એને કહ્યું કે તું કેમ આવ્યો હતો? હું ચોરી કરવા આવ્યો હતો. મારી વાત ઉપર વિશ્વાસ કરજો,
બધા લોકોથી ચોરી એ નહીં થાય, કરવી હોય તો કરી જોજો. એ ચોરી કરનારા જ ચોરી કરી શકે, તમારાથી ના થાય. તમને મશીન ગન આપ્યું હોય ને તો તમારાથી ખૂન નહીં થઈ શકે, તમારી તાકાત નહીં. એટલે ચોરી કરવાની એ તાકાત નહીં. એ બીબા આખા જુદા જ હોય છે, એ બીબા બધા જુદા જ હોય છે. આ માણસ છે. પછી કોઈએ કહ્યું, અરે મારશો નહીં, મારશો નહીં, આ તો ગાડા જેવો લાગે, ચોર કઈ ઢોલકું વગાડતો હશે. પછી એને પૂછ્યું, એને બધી વાત કરી, ભાઈ હું ફસાઈ ગયો આમાં, આના સંઘમાં આવી ગયો ને, પછી મારાથી તો એકે વસ્તુ લેવાઈ નહીં, પણ છેવટે મેં આ ઢોલકું વગાડ્યું, તમારું ઘર બચી ગયું. કેમ પેલાથી ચોરી કેમ ના થઈ? એને સંસ્કાર છે, એને એવા સંસ્કાર નાખેલા છે, આ ના થાય, આ ના થાય, આ ના થાય. એમ માં છે એ બાળકને સંસ્કાર નાખે. ઘણી માયો એવી હોય કે સંસ્કાર નાખે, લઈ આવો બેટા, લઈ આવો, ચકલી લઈ આવો, કોઈની પણ મ્યુનિસિપાલિટીએ લગાવી હોય, ગોળો કાઢી આવો, આવો પેલો બાળક બજારમાં ખરીદવા માટે. બધી ઘણી ઘણા સંસ્કાર નાખે. એક ચોરને ફાંસીએ ચડાવવાનો થયો, એને બહુ ભયંકર હત્યા કરી નાખેલી ચોરી કરતા કરતા. એને પૂછ્યું, તારી કોઈ ઈચ્છા છે? તો કે હા, મારે મારી માને મળવું છે, મારી એક માં છે ને, મારી ઈચ્છા મારી માને મળવાની છે. તમે મારી માને બોલાવો, મારે મારી માને મળવું છે. એની માને બોલાવી, મરતા પહેલા એક ઈચ્છા પૂરી કરે. એ તો જઈને એના ગળું દબાવી દીધું, મારી આ દશા તે કરી. માણ છોડાય, પોલીસ બધાએ છે ને છોડાય માને. પેલા ને પૂછ્યું, અરે તે મળવા બોલાવી છે તો માની હત્યા કરવા બેઠો? મને આ દશા એ માએ પહોંચાડ્યો. કેવી રીતે? હું જયારે 4 વર્ષની 5 વર્ષની ઉંમરનો હતો, ગામડામાં અમે રહીએ, મારી મા મને ચોકમાં નવડાવતી હતી. શિયાળાના દિવસો ને ઠંડુ પાણી મારા શરીર ઉપર લોટો બે લોટો પાણી નાખ્યું અને હું ચમક્યો અને ભાગ્યો, હાથ છોડાવીને ભાગ્યો. શરીર પલળેલું ને દૂર એક ખેડૂત છે, એના તલ લેતો હતો, તલના પૂળા ખંખેરી ઢગલો થયેલો અને દોડતો દોડતો જેની ઢગલામાં પડ્યો. પાછળથી મારી મા આવી અને પકડીને લઈ ગઈ, ઘરમાં પછેડી પાથરી મને ખંખેર્યો. અડધો કિલો તલ નીકળ્યા. મને કહ્યું, જા વેપારીને ત્યાં વેચી આવ, એમાંથી એક પૈસો મને આપ્યો, એટલે આ તું ખાય. આ એના પહેલા સંસ્કાર, માએ મને ચોરી કરતા શીખવાડ્યું. એમાંથી હું ચોરિયા રવાડે ચડ્યો તે આ કક્ષાએ પહોંચ્યો. એટલે મને ફાંસીએ ચડાવો, એના પહેલા આને ફાંસીએ. કમિલાબેને બહુ સારી વાત કરી, મા ધારે તો જીજાબાઈ થઈ શકે છે, મા ધારે તો કંઈનું કંઈ થઈ શકે છે. પોતાની દીકરી કે પોતાના દીકરાને કેવા સંસ્કાર નાખવા. પણ એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, બહુ મહત્વનો છે. અહીંયા આપણે ત્યાં શબ્દ વાપર્યો છે સંસ્કાર. સંસ્કાર એટલે શું? તમે રસોઈ બનાવી, હવે જે મસાલા નાખો છો ને એ સંસ્કાર છે, વઘાર કરો છો એ સંસ્કાર છે. એટલે અમારે સાધુઓ એવું બોલે, સંસ્કાર કર દિયા, સંસ્કાર કર દિયા, એટલે આ બધા સંસ્કાર કહેવાય. તમે મોહનથાળ બનાવ્યો એ રસોઈ છે, પણ એના ઉપર પેલી ચારવડી પાથરો, એ પેલો વરખ પાથરો કે વગેરે, એ સંસ્કાર કહેવાય. શાસ્ત્રકાર શું કહે છે? સંસ્કાર. હવે માનો કે દાળ જ બગડી ગઈ હોય, હવે વઘાર ગમે એટલો કરો ને, દાળ બળી ગઈ, ચોડી ચોટી ગઈ, હવે તમે ગમે એવો વઘાર કરો, એમાં સ્વાદ આવે? મોહનથાળ રબડું થઈ ગયો, ચાસણી કરતા આવડી નહીં, હવે વરખ ચોપડો કે ગમે તે ચોપડો. તમે એનો અર્થ સમજ્યા? જેમાં જીનેટિક ગુણો છે, જેમાં આનુવંશિક ગુણો છે, એ આનુવંશિક ગુણો વાળા જે માણસો છોકરાઓ છે એમાં સંસ્કાર નખાય અને એ સંસ્કારને સ્વીકાર કરે. તમારે કોતર કામ કરવું હોય તો શીશમનું લાકડું જોઈએ, સાગનું લાકડું જોઈએ, પછી સુથાર બેઠો એમાં જેવા સંસ્કાર, જેવી મૂર્તિ, જેવી કોતરકામ કરવું એવું કરી શકે. પણ એને ખીજડાનું લાકડું આપો
એને પેલા ગાડા બાવળ નું લાકડું આપો અને પછી તમે કહો કે આમાંથી તમે કોતર કામ કરો તો એ કરી શકે. એક જીનેટિક ગુણ હોય. જયારે હું આ કહું છું ત્યારે કોઈ નાતજાતનો અર્થ ના સમજતા, કોઈ નાતજાતનો અર્થ ના સમજતા, પણ એક અનુવંશિકતા હોય છે અને એના ઉપર પછી આ સંસ્કાર નખાતા હોય છે. જે શિવાજીને જીજાબાઈએ સંસ્કાર નાખ્યા અને એ સંસ્કાર ક્યારેક ક્યારે પ્રગટ થયા તમને ખબર નથી. શિવાજી જયારે દક્ષિણ ભારતમાં દોલતા બાદ દેવગીરીનો વિજય કર્યો, ત્યાંના એક મુસ્લિમ સરદારે એમને એક કન્યા ભેટ આપી, એક રૂપનો અંબાર. આવી પેલા પ્રથા હતી રાજી કરવા માટે, રૂપનો અંબાર એવી એક દેવકન્યા જેવી કન્યા ભેટ આપી, તોફા ભેટ આપી. શિવાજી જોઈને રડવા માંડ્યા, આંખમાં આંસુ આવી ગયા. લોકોએ પૂછ્યું, અરે અરે અહીંથી પાણી દેખાય એટલું એનું, એની ચામડી પાતળી એટલી રૂપાળી, તમે રડો છો કેમ? શિવાજીએ કહ્યું, આના પેટે જો મારો જન્મ થયો હોત તો હું કેટલો રૂપાળો હોત, જો આના પેટે મારો જન્મ થયો હોત તો હું કેવો રૂપાળો હોત. કે જેની હોય એને પાછી આપ્યા હોત, મારે એ ના જોઈએ. આનું નામ સંસ્કાર કહેવાય. એ સંસ્કાર પેલા એક માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેશુ યઃ પશ્યતિ સઃ પશ્યતિ. એ પરસ્ત્રીમાં માની ભાવના રાખે, માતૃવત પરદારેશુ, એ તો માતા બરાબર છે, પરદ્રવ્યેશુ લોષ્ટવત જે પારકી મિલકત છે એમાં ધૂળ જેવી ભાવના રાખે, આત્મવત સર્વભૂતેશુ યઃ પશ્યતિ સઃ પશ્યતિ. ચાણક્ય કહે છે, મને જેવું સુખ દુઃખ થાય એવું સૌને થાય છે, આવી દ્રષ્ટિ જેની ખીલી હોય એ જ ખરી આંખે જોનારો માણસ છે. આ સંસ્કાર છે. ગાંધીજી જયારે પરદેશ જવા નીકળ્યા તો એમની બાએ ના પાડી, નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં, પુતળી બા નહીં જવા દઉં. પછી બે ત્રણ પ્રતિજ્ઞાઓ કરાવી અને એ પ્રતિજ્ઞાઓ લઈને ગયા, ત્યાં પાલન કર્યું. ઘણી વાર લપસી જવાના પ્રસંગો આવ્યા પણ એ અટકી ગયા. પેલા સંસ્કાર, હું વૈષ્ણવ છું, હું વૈષ્ણવ છું, મારાથી આ ના ખવાય, મારાથી આ ના પીવાય, મારાથી આ ના થાય. મેં તમને પહેલા કહ્યું ને, બુદ્ધિ તો તરત જ જમતું જોખી લે, કેમ ના ખવાય, ખવાય એમ, એમાં શું થઈ જવાનું હતું, કેમ ના પીવાય, પીવાય એમ. એટલે સજ્જનો, અને આ સંસ્કાર નાખવાની જે ઉંમર છે એ 7 વર્ષ સુધીની છે. એવું કહેવાય છે, એક માણસ પોતાના છોકરાને લઈ સોક્રેટિસની પાસે ગયો અને સોક્રેટિસને કહ્યું કે તમે આ છોકરાને ભણાવો. એને કહ્યું, આની ઉંમર કેટલી થઈ છે? તેને કહ્યું, 6.5 વર્ષ થયા છે. એને કહ્યું, જલ્દી કર, જલ્દી કર, પાછો લઈ જા, હજુ 6 મહિના બાકી છે. એ 6 મહિના એટલે 7 વર્ષની ઉંમર સુધી તું જેટલા સંસ્કારો નાખીશ એટલા એ ગ્રહણ કરશે. બાળકમાં ગ્રહણ શક્તિ છે, સ્ત્રીમાં ગ્રહણ શક્તિ છે, પુરુષમાં ઓછી ગ્રહણ શક્તિ છે. એટલે પુરુષો છે ને એ રિએક્શન બહુ કરે, રિએક્શન બહુ કરે. તમે જોજો કઈ સભા ભરાય ને એટલે આ પાડનારા ઓછા હોય ને ના પાડનારા વધારે. ખબર નહીં ચૌધરીઓની સભા કેવી થતી હશે. અરે ચૌધરીઓની શું વાત કરું, વિધાનસભા કેવી છે પૂછી જો, લોકસભા કેવી છે. પેલા અંગ્રેજો અમેરિકનો દુનિયા ઉપર કેમ રાજ્ય કરે છે, સાચી વાતો એ તરત સ્વીકાર કરવી, એક થઈ જાય અને તરત જ એમાં કામ કરતા થઈ જાય. આપણે પગ ખેંચો જ પગ ખેંચો, સાચી હોય કે ખોટી હોય, અમને રજૂ કરીને એની આ પડાય જ નહીં. બાળકમાં ગ્રહણ શક્તિ છે અને ગ્રહણ શક્તિ 7 વર્ષની ઉંમર સુધી, એટલે આપણે બાળ મંદિર કરીએ છીએ. કારણ કે 12 વર્ષ બાળ ઉંમરમાં એને જેવું જેવું કહો એ બધું એ સ્વીકાર કરશે. શું સંસ્કાર નાખશો? લોકો એમ સમજે છે કે એને ટીલું કરતા કરો, ચાંદલો કરતા કરો, આમ કરતા કરો, મંદિરે લઈ જાઓ, આ બધું મહત્વનું નથી. એને બે મુખ્ય સંસ્કારો નાખવાના છે, બે સંસ્કારો મુખ્ય નાખવાના છે.
અને પહેલો સંસ્કાર છે મોરલ નો સંસ્કાર. તમારું બાળક મોરલ વાળું છે? અમારા આશ્રમમાં ઘણા છોકરા આવે, આખો દિવસ પ્રસાદ આપીએ, બુંદી હોય ને ચમચો ભરી ભરી નાખીએ, આવે બિચારા છોકરા છે. મેં ઘણો પ્રસાદ ખાધો બચપણમાં, બધા જ પ્રસાદિયા ભગત હોય. અરે બચપણની વાત જવા દો ને, ઘરડાય ઘણા ઘણા પ્રસાદિયા ભગત હોય, સ્વાભાવિક છે. પણ કેટલાક છોકરા એવા આવે એને પેંડો આપો ને તો એ ના લે, એની મમ્મી સામું જુએ, એના પપ્પા સામું જુએ, અને મમ્મી ને એનો પપ્પા રજા આપે કે લેવો બેટા લેવો તો જ લે, નહીં તો ના લે. આ છોકરું મોરલ વાળું થવાનું છે. કેટલાક છોકરા એવા હોય કે હું આપું એના પહેલા જે મુઠ્ઠો ભરે, મહારાજ આપે અને પછી લઈએ એના કરતા એ સીધો જ મુઠ્ઠો ભરે. એટલે એની માં હશે, મને કે મારો છોકરો બહુ જબરો છે. મેં કહું તું જોતો કરી, હજુ આગળ તો જોતું કેવો કેવો જબરો થવાનો છે. કેટલાક છોકરા એવા હોય એની એની મમ્મીએ સંસ્કાર નાખ્યા હોય, જો આજ પેલા મહેમાન આવ્યા છે ને એ તને 2 રૂપિયા આપશે હો, 5 રૂપિયા આપશે હો, તું ભેગા કરજે આમ કરજે, પછી 2 રૂપિયા આપશે, 5 રૂપિયા આપશે, 2 રૂપિયા આપશે, 5 રૂપિયા આપશે, સાંભળી સાંભળી સાંભળીને પછી જેટલા મહેમાન આવે ને એટલે એને 2 રૂપિયા જ દેખાય. પછી એક એક મહેમાન માં એને 5 રૂપિયા જ દેખાય, મહેમાન આવ્યા છે 5 રૂપિયા. અને પછી મહેમાન આપવાના ભૂલી જાય કે ના આપવા હોય તે સીધો ગજવામાં હાથ નાખે, એની થેલીમાં હાથ નાખે, એટલે એની મમ્મી હસે, ખુશ થાય, મારો છોકરો અત્યારથી લોકોના ગજવામાં હાથ નાખતો થયો છે, જરૂર આ ગાંધીનગર જવાનો, કાં તો દિલ્હી જવાનો, કારણ કે એને અત્યારથી જ બધી લાઈન મળી ગઈ છે. આ કુસંસ્કાર છે. મેરુ રે ડગે જેના મનના ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્યુ પડે તોય વણસે નહીં પાનબાઈ, એ હરિગુરુના પરમાણ. મેરુ રે ડગે જેના મનના ડગે રે પાનબાઈ. આમના કોઈના ઇતિહાસ નથી રહેવાના, રામનો ઇતિહાસ હોય, કૃષ્ણનો ઇતિહાસ હોય, શિવાજીનો ઇતિહાસ હોય, સંભાજીનો ઇતિહાસ ના હોય, સંભાજીમાં સંસ્કાર ના નથી, હરિદાસનો ઇતિહાસ ના હોય. એટલે આ સંસ્કાર છે. હવે તમે વિચાર કરો કે આ સંસ્કાર તમારે નાખવા છે, અને નાખવા હોય તો શરૂઆત પોતાનાથી કરવાની. હમણાં કહેવામાં આવ્યું કે ભાઈ જમણવાર છે, પણ બહારથી આવેલા મહેમાનો માટે છે, ગામના લોકો માટે નથી. એટલે ગામના લોકોએ કોઈ ઉતાવળ કરવી, અને તોય તમે જોજો ઘણા લોકો છે ને કે તો બોલે આપણે જેમ કરતા હોય એમ. હવે આ કોડીના માણસો થવાના, આ કોડીના એક માણસનો હાથ પકડીને જમવા લઈ જાય, ચાલો 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 જમવું પડશે જમવું પડશે જમવું પડશે, અને ના પાડે છે, ના નથી જમવું નથી જમવું. અને એક માણસનો હાથ પકડીને ઉઠાડે છે, ઓ અહીં ક્યાં બેઠો, ઓ અહીંથી ઉઠાડો, પણે જઈને બેસે, પણેથી ઉઠાડો પણે જઈને બેસે. જે માણસ છે પણ 1 કરોડનો છે અને 1 કોડીનો છે. કેમ સંસ્કારનો ભેદ છે? માએ સંસ્કાર નાખ્યા છે કે બેટા ભૂખ્યો રહેજે, 1 ટંક ખેંચી નાખજે, બજારનું ચવાણું ખાઈ લેજે, ચણા ફાંકી લેજે, પણ જ્યાં તારું સ્વમાન ગવાતું હોય ત્યાં જમવા ના બેસીશ, કોઈ દિવસ જમવા ના બેસીશ, નીચું મોડું કરીને જમવાનું ના. 1 કરોડનો થવાનો છે. અને એક માએ એવું શીખવાડ્યું છે કે તું જમતોય આવજે લેતોય આવજે. અને ઘણા લોકો લેતા જતા હોય, હા પાછા લેતા જતા હોય, લોકો જુએ કે જવા દો ને હવે મરવા દો. એ કોડી ના થવાના, સંસ્કારથી કરોડ છે ને સંસ્કારથી કોડી છે. પણ મારે એક વચ્ચે શબ્દ કહેવાનો રહી ગયો, એક સભ્યતા છે ને એ બાબતમાં ઘણા લોકોને ખબર નથી. ભારતની પાસે દુનિયાની ઊંચામાં ઊંચી સંસ્કૃતિ છે, સભ્યતા ઓછી છે એ તમને ખબર નથી.
મારા એક સજ્જન લંડનમાં રોજ મળવા આવે, એક બે દિવસ ના આવ્યા. મેં એમ પૂછ્યું તમે કેમ બે દિવસ દેખાયા નહીં? કારણ કે સ્વામીજી હું ડ્યુટી જોબ કરીને સીધો વૃદ્ધાશ્રમમાં જઉં છું, ત્યાંય વૃદ્ધાશ્રમો છે. હવે અહીંયા આપણે વૃદ્ધાશ્રમો આ એકલા બાળ મંદિરે જ નહીં, વૃદ્ધ મંદિરે કરવા પડશે. આ વૃદ્ધો ક્યાં જશે? વહુઓ રાખવાની નથી, છોકરાઓ રાખવાના નથી, વૃદ્ધાશ્રમ કરવા જ પડશે. એક વૃદ્ધાશ્રમમાં હું રોજ જઉં છું. એમાં એક વૃદ્ધ બિચારો કેટલા દિવસથી મરવાની અણી ઉપર છે, એની પાસે જઈને હું બેસું છું. બે દિવસથી હું એની પાસે બેસો. એને કહ્યું તું કહે તો તારા બાઇબલમાંથી તું કહે, હું તને વાંચી સંભળાવ. દરેકનો પોતાનો ધર્મગ્રંથ, અને પ્રત્યેક ધર્મગ્રંથ પવિત્ર છે. ગ્રંથ પવિત્ર નથી, તમારી શ્રદ્ધા પવિત્ર છે. મુસલમાનને મક્કામાં પવિત્રતા દેખાય, તમને કાશીમાં પવિત્રતા દેખાય, એ તો તમારી શ્રદ્ધા પવિત્ર છે. શ્રદ્ધા નથી તો કશું નથી, ધરતી જેવી ધરતી છે, ચોપડી જેવી ચોપડી છે. તમારી જે શ્રદ્ધા છે એ જ પવિત્ર છે, અને જેની જેમાં શ્રદ્ધા હોય એમાં એને આનંદ લેવા દો, એની શ્રદ્ધા તોડો નહીં. મેં કહ્યું શું કે તારા બાઇબલમાંથી જે કહે એ ચેપ્ટર હું તને વાંચી સંભળાવું. અમારે ત્યાં કોઈ માણસ મરવા પડે એટલે અમે એના આગળ દીવો કરીએ, એના મોઢામાં ગંગાજળ મૂકીએ. હમણાં 2-3 વર્ષ ઉપર એક મુસલમાન સજ્જન મારે ત્યાં આવ્યા, આટલું પાણી લઈને આવ્યા શીશી. મને કહે સ્વામીજી લે લો. મેં ક્યાં બાત હૈ, ક્યાં હૈ? મક્કે કા જલ હૈ, મેં હજ કરને ગયા થા તો મક્કાથી આટલી શીશી મારે ત્યાં હજુ પડ્યું, આશ્રમમાં પડ્યું છે. શ્રદ્ધા પવિત્ર છે, તમને જેટલું ગંગાજળ પવિત્ર છે એટલું એને જમજમનું પાણી એટલું જ એના માટે પવિત્ર છે. પાણી તો પાણી જ છે, ઈમાન પવિત્ર છે. અમે એના મોઢામાં ગંગાજળ મૂકીએ છીએ, તુલસીદળ મૂકીએ છીએ, થોડું ભજન કીર્તન કરીએ છીએ, અને કાનમાં જઈને કહીએ છીએ રામ બોલો રામ બોલો રામ બોલો ભાઈ રામ બોલો. એમ તમારે ત્યાં આવું કરે કે હા, તો હું તારા માટે પણ એવું કરું, તને આગળ બાઇબલ સંભળાવું, દીવો કરું. અહીં તુલસી તો મળતી નથી, પણ તું કે એવું કરું. અમારે તો છોકરાઓ પૂછે બાપા તમારી કોઈ ઈચ્છા બાકી હોય તો કહો, માં તમારી કોઈ ઈચ્છા બાકી હોય તો કહો, કંઈ દાન ધર્માદો પૂરા નાખવા હોય, કંઈ કરવું હોય તો કહો. તો હું એ તને કહું છું તારી કોઈ ઈચ્છા બાકી હોય તો તું મને કહે તો હું તારી પાછળ કરીશ. તો કે એક કામ કરજે, તારા ભગવાનને કહેજે કે જો આવતો જન્મ મારો થાય તો તારા દેશમાં થાય મારો જન્મ, તારા દેશમાં મારો જન્મ થાય કે મને